હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં યસ માય સાફ કેતન ચોટલિયા વિદ્યાર્થી મિત્રો આ વિડિયો પર ડિસ્કસ કરવાના છીએ આપણે ચેન્જ ધ ટેન્સ ટોપિક ના પેરાગ્રાફ જે ખાસ કરીને તમારે ધોરણ નવ અને દસ માં પૂછાય છે અને ઓલરેડી આપણે આગળ એક થી બાર પેરેગ્રાફ અપલોડ કરી ચૂક્યા છીએ જે તમે આગળના બે વીડિયોમાં જોઈ શકો છો જેથી તમે સરળતાથી આ ટોપિકમાં એક્ઝામમાં માર્ક્સ લઈ શકો ખૂબ જ કામનો ટોપિક છે જો તમને કાળનું નોલેજ હશે તો આ ટોપિક તમને ખૂબ જ સરળ લાગશે તો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને વધીએ આગળના પેરેગ્રાફ પર તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમે પેરેગ્રાફ નંબર તેર જોઈ શકો છો યસ તમે જોઈ શકો છો તમને એક પેરેગ્રાફ દેખાય છે જેમાં તમને અલગ અલગ સેપરેટ ચાર વાક્ય આપેલા છે અને સાથે તમને યલો કલરમાં એક સૂચના પણ દેખાઈ રહી છે જે પ્રમાણે તમારે પેરેગ્રાફને ચેન્જ કરવાનો હોય છે તો વાત કરીએ અત્યારમાં પેરેગ્રાફની ઉમંગ એન્ડ નીતા ગો ટુ ધ માર્કેટ ઉમંગ બાય ચોકલેટ હિઝ બ્રધર્સ ઇટ એન્ડ એપલ નીતા ગોઝ ટુ અ ટોય શોપ જો તમે આગળના વિડીયોઝ જોયેલા હશે તો તમે સરળતાથી સમજી શકો કે આપણે આ ટાઈપના પેરેગ્રાફ કઈ રીતે સોલ્વ કરીએ છીએ યસ વાંચતી વખતે તમને ખ્યાલ આવી ગયો હશે ઘણા તમને ક્રિયાપદ એસ એસ વાળા દેખાડા મતલબમાં આ પેરેગ્રાફ તમારો સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે જેને આપણે ચેન્જ કરવાનો છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે ખૂબ જ સરળ રહેશે કારણ કે કન્ટિન્યુઅસ ટેન્સમાં ક્રિયાપદનું વાળું રૂપ જ આવે છે યસ તો એ પ્રમાણે આપણે સોલ્વ કરીએ પેરેગ્રાફ નંબર તેર અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોવાથી તમારે ટુબીના રૂપ તરીકે લેવાનું છે એમ ઇઝ આર યસ કરતાં પ્રમાણે તમારે એમ ઇઝ આરનો ઉપયોગ કરવાનો છે અને આ ટાઈપના પેરેગ્રાફને સોલ્વ કરવાનો છે તો સૌથી પહેલાં વાત કરીએ પહેલાં વાક્યની ઉમંગ એન્ડ નીતા ગો ટુ ધ માર્કેટ અહીંયા ઉમંગ અને નીતા બે વ્યક્તિઓની વાત છે એટલે તમને ક્રિયાપદનું મૂળરૂપ ગો દેખાય છે યસ હવે આપણે ફેરવવાનું છે ચેન્જ કરવાનું છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ઉમંગ અને નીતા બહુવચન બે વ્યક્તિ હોવાથી તેની સાથે આવશે એમ ઇઝ આર આર માંથી યસ અને ગોનું આઈનજી વાળું રૂપ થશે ગોઈંગ યસ તો એ પ્રમાણે તમે વાક્ય બનાવી શકો ઉમંગ એન્ડ નીતા આર ગોઈંગ ટુ ધ માર્કેટ હવે બીજા વાક્યની વાત કરીએ ઉમંગ બાઇજ ચોકલેટ અહીં તમને ઉમંગ પછી બાઈસ યસ એસ કે ઈ એસ વાળું રૂપ દેખાય છે કેમ કે ઉમંગ ત્રીજો પુરુષ એક વચન છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈ વાળું રૂપ આવે છે તો હવે આ વાક્યને ચેન્જ કરીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં તો બાયનું થશે આઈ એનજીવાળું રૂપ બાઈંગ અને ઉમંગ સાથે એમ ઇઝ આરમાંથી આવશે ઇઝ તો તમારું બીજું વાક્ય બનશે ઉમંગ ઇઝ બાઈંગ ચોકલેટ્સ હવે ત્રીજું વાક્ય જોઈએ હિઝ બ્રધર ઇટ્સ એન્ડ એપલ ફરીથી તમને ક્રિયાપદનું એસ વાળું રૂપ દેખાય છે ઇટ્સ યસ કેમ કે હિઝ બ્રધર તેનો ભાઈ એટલે કે એક વચન વ્યક્તિની વાત છે ત્રીજો પુરુષ એક વચન છે એટલે ઈટનું થશે આઈએનજી વાળું રૂપ ઇટિંગ અને હિઝ બ્રધર હોવાથી તેની સાથે ટુબીનું રૂપ ચાલુ વર્તમાંકાળ પ્રમાણે આવશે ઇઝ તો વાક્ય તમારું ત્રીજું બનશે હિઝ બ્રધર ઇઝ ઇટિંગ એન્ડ એપલ અને હવે ચોથા વાક્યની વાત કરીએ નીતા ગોઝ ટુ અ ટોય શોપ યસ નીતા છે એટલે કે ત્રીજો પુરુષ એ છે એટલે ક્રિયાપદનું એસ કે ઈ વાળું રૂપ ગોઝ આપેલું છે જેનું આપણે આઈએનજી વાળું રૂપ બનાવીશું ગોઈંગ અને નીતા હોવાથી ટુ બીનું રૂપ આવશે ઇઝ તો ચોથું વાક્ય તમારું બનશે નીતા ઇઝ ગોઈંગ ટુ અ ટોય શોપ યસ વિદ્યાર્થી મિત્રો તો આપણે આવી રીતે પેરેગ્રાફ નંબર તેર સોલ્વ કરેલો છે તમે જોઈ શકો છો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી પ્રેઝન્ટ કન્ટિન્યુસ ટેન્સમાં પેરાગ્રાફ બનાવવામાં ખૂબ જ ઇઝી તમારે પડેલું છે કેમ કે કન્ટિન્યુસ હોવાથી બધા જ ક્રિયાપદના રૂપ આઈએનજીવાળા આવશે અને આગળ ટુ બીના રૂપ તરીકે એમિઝાર આવશે યસ તો હવે આપણે સોલ્વ કરીએ આગળનો પેરેગ્રાફ તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમે પેરાગ્રાફ નંબર ચૌદ જોઈ શકો છો ધ ટીચર ઇઝ ટેલિંગ અ સ્ટોરી

તો ખૂબ જ સરળ પેરેગ્રાફ થવાનો છે કેમ કે ઓલરેડી ચાલુ કાળમાં પેરેગ્રાફ છે તમારે ચાલુ કાળમાં જ ફેરવવાનો છે એટલે ક્રિયાપદમાં કોઈ ચેન્જ નહીં આવે સેમ તમારે આઈએનજી વાળું જ રહેશે તો ટુબીના રૂપની વાત કરીએ તો પાસ્ટ હોવાથી તમારે વોઝવેરનો ઉલ્લેખ આ પેરેગ્રાફમાં કરવાનો છે તો સોલ્વ કરીએ પેરેગ્રાફ નંબર ફોર્ટીન તો સૌથી પહેલા વાત કરીએ વાક્ય નંબર એક ધ ટીચર ઇઝ ટેલિંગ અ સ્ટોરી ટીચર છે એટલે તમને ઈઝ દેખાય છે એ ક્વચન નામ હોવાથી તો આપણે ચાલુ ભૂતકાળમાં ચેન્જ કરવાનું છે તો ચાલુ ભૂતકાળમાં એક વચનમાં આવશે વોઝ અને ક્રિયાપદ તો સેમ જ રહેશે તો તમારો આન્સર બનશે ધ ટીચર વોઝ ટેલિંગ અ સ્ટોરી બીજા વાક્યની વાત કરીએ ધ ચિલ્ડ્રન આર લિસનિંગ ટુ હર ધ ચિલ્ડ્રન એટલે કે બહુવચન હોવાથી તમને અહીં ટુ ટુબીનું રૂપ આર દેખાય છે હવે આપણે ચાલુ ભૂતકાળમાં ચેન્જ કરવાનું છે તો બહુવચન નામ સાથે આવશે વોઝ અને વેરમાંથી શું આવશે વેર યસ તો તમારું આન્સર બનશે ધ ચિલ્ડ્રન વેર લિસનિંગ ટુ હાર હવે વાત કરીએ ત્રીજા વાક્યની બટ રોહન ઇઝ ગેટિંગ બોડ યસ રોહન ત્રીજો પુરુષ એક વ્વચન હોવાથી ઇઝ દેખાય છે તો આપણે અહીં એક ક્વચન સાથે ચેન્જ કરીશું વોઝ અને વેરમાંથી વોઝ તો તમારું ત્રીજું વાક્ય બનશે બટ રોહન વોઝ ગેટિંગ બોડ ચોથા વાક્યની વાત કરીએ હી ઇઝ થિંકિંગ ઓફ પ્લાઇંગ ક્રિકેટ યસ ત્રીજો પુરુષ એક વચન હી હોવાથી સાથે તમને દેખાય છે ટુ બીનું રૂપ ઇઝ જેને આપણે ચાલુ ભૂતકાળમાં ચેન્જ કરીશું તો ત્યાં થશે વોઝ તો તમારું ચોથું વાક્ય બનશે હી વોઝ થિંકિંગ ઓફ પ્લેઈંગ ક્રિકેટ યસ તો વિદ્યાર્થી મિત્રો આપણે પેરેગ્રાફ નંબર ચૌદ સોલ્વ કરેલો છે તમે જોઈ શકો છો ખૂબ જ સરળ તમને લાગેલો હશે કેમકે એમિઝારમાંથી જ વોઝવેર આપણે કરેલું છે બાકી ક્રિયાપદમાં કોઈ ચેન્જ નથી કરેલો કારણ કે બંને કાળ ચાલુ કાળમાં ચેન્જ કરવાનો હતો તો આ ટાઈપના પેરેગ્રાફ તમારે એક્ઝામમાં પૂછાય તો એક પણ માર્ક જવો ના જોઈએ કેમ કે આ ટાઈપના પેરેગ્રાફ ખૂબ જ સરળ હોય છે વધી આગળના પેરેગ્રાફ પર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સોલ્વ કરીશું પેરેગ્રાફ નંબર યસ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તમને એક પેરેગ્રાફ દેખાઈ રહ્યો છે મોહન ડ્રોસ આ પિક્ચર નીતા વાઇટ્સ અ લેટર કિરણ સ્વિમ્સ ઇન ધ પોન્ડ ધ ચિલ્ડ્રન એન્જોય ધેમસેલ્ફ પેરેગ્રાફ વાંચતી વખતે તમને ખ્યાલ આવી ગયો હશે ઘણા ક્રિયાપદ તમને મૂળરૂપ દેખાય છે અને ઘણા ક્રિયાપદ તમને એસ કે ઈ એસવાળા દેખાય છે તો આનો મતલબ એવો થાય છે કે આખો પેરાગ્રાફ તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળમાં આપેલો છે જેને આપણે ચેન્જ કરવાનો છે સૂચના પ્રમાણે ચેન્જ ઇન્ટુ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે આગળ આપણે આ વિડીયોમાં જે પ્રમાણે સોલ્વ કર્યો એ જ પ્રમાણે તમારે ચાલુ વર્તમાન કાળમાં ચેન્જ કરવાનો છે તો સિમ્પલ છે જે તમને ક્રિયાપદ દેખાશે આપેલા પેરાગ્રાફમાં એનું તમારે આઈએનજી કરવાનું છે અને કરતાં પ્રમાણે એમ યસ ખૂબ જ સરળ છે તો જોઈએ આપણે આ પેરેગ્રાફનું સોલ્યુશન તો જોઈએ પેરેગ્રાફનું પહેલું વાક્ય મોહન ડ્રોસ અ પિક્ચર ક્રિયાપદ છે ડ્રોસ તો જેનું આઈએનજી વાળું રૂપ થશે ડ્રોઈંગ અને મોહન સાથે ટુ બીનું રૂપ લાગશે ઇઝ તો તમારો આન્સર બનશે મોહન ઇઝ ડ્રોઈંગ પિક્ચર હવે વાત કરીએ બીજા વાક્યની નીતા વ્રાઇટ્સ અ લેટર ક્રિયાપદ તમને વ્રાઇટ્સ દેખાય છે જેનું આઈએનજી વાળું રૂપ બનશે વ્રાઇટિંગ અને કરતા તરીકે નીતા હોવાથી ત્રીજો પુરુષ એક વચન જેની સાથે ટુબીનું રૂપ ચાલુ વર્તમાન કાળ પ્રમાણે આવશે ઇઝ તો બીજું વાક્ય તમારું બનશે નીતા ઇઝ રાઇટિંગ અ લેટર હવે વાત કરીશું ત્રીજા વાક્યની કિરણ સ્વિમ્સ ઇન ધ પોન્ડ ક્રિયાપદ તરીકે તમને સ્વિમ્સ દેખાય છે યસ તો સ્વિમનું આઈએનજી વાળું રૂપ થશે સ્વિમિંગ અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું એ છે ડબલ એમ થવા જોઈએ અને કિરણ કર્તા તરીકે છે ત્રીજો પુરુષ એક વચન એટલે તેની સાથે આવશે ઇઝ તો તમારો આન્સર બનશે કિરણ સ્વિમિંગ સોરી કિરણ ઇઝ સ્વિમિંગ ઇન ધ પોન્ડ હવે વાત કરીએ ચોથા વાક્યની ધ ચિલ્ડ્રન એન્જોય ધેમ સેલ્સ હવે અહીં તમને ક્રિયાપદ દેખાય છે એન્જોય જે મૂળરૂપ દેખાય છે કારણ કે આગળનો કરતા બહુ વચન છે ધ ચિલ્ડ્રન યસ તો એ પ્રમાણે તમારે ટુ ટુબીનું રૂપ લેવાનું છે ચાલો વર્તમાનકાળ પ્રમાણે તો અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ભૂલથી કોઈએ ઈઝ લખવાનો નથી તમારે આરનો ઉલ્લેખ કરવાનો છે અને ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ થશે એન્જોયિંગ તો ચોથું વાક્ય તમારું બનશે ધ ચિલ્ડ્રન આર એન્જોયિંગ ધેમ સેલ્ફ્સ યસ મિત્રો તો અહીં આપણે પંદરમો પેરેગ્રાફ સોલ્વ કર્યો તમે જોઈ શકો છો સાદા વર્તમાનકાળમાં કાળમાં આપેલો પેરેગ્રાફ હતો જેને આપણે ચાલુ વર્તમાનકાળમાં ચેન્જ કરેલો છે ખૂબ જ સરળ થશે આ ટાઈપના પણ પેરેગ્રાફ પર ક્રિયાપદના આઈએનજીવાળા રૂપ અને કરતાં પ્રમાણે એમ ઇઝ આર તો હવે જોઈએ આગળનો પેરેગ્રાફ નંબર સિક્સટીન વિદ્યાર્થી મિત્રો તો તમને સ્ક્રીન પર પેરાગ્રાફ નંબર સિક્સટીન દેખાઈ રહ્યો છે કવિતા રન્સ ફાસ્ટ બટ દીપ એન્ડ આનંદ એન્ડ વોક ધ ટીચર સાઉટ્સ એટ ધ એમ યસ ખૂબ જ સરળ પેરેગ્રાફ દેખાઈ રહ્યો છે કારણ કે મૂળરૂપ પણ ક્રિયાપદને દેખાય છે અને એસ કે ઈ એસવાળા પણ દેખાય છે તો સિમ્પલ યસ પેરેગ્રાફ તમારો છે સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટેન્સ જેને આપણે ફરીથી એ જ પ્રમાણે ચેન્જ કરવાનો છે પ્રેઝન્ટ કન્ટિન્યુ સ્ટેન્સ તો હવે તો તમને આ પેરેગ્રાફ ખૂબ જ સરળ લાગશે તો ડાયરેક્ટ વધીએ આન્સર પર તો પહેલાં વાક્યની વાત કરીએ કવિતા રન્સ ફાસ્ટ ક્રિયાપદ તમને દેખાય છે રન્સ યસ એનું આઈએનજી વાળું રૂપ થશે રનિંગ એન બેવડા છે યસ કેમ કે વ્યંજન સ્વર વ્યંજનવાળી રચના છે રૂલ્સ પ્રમાણે અને કવિતા ત્રીજો પુરુષ એક વચન હોવાથી ટુબીનું રૂપ આવશે ઇઝ તો આન્સર બનશે કવિતા ઇઝ રનિંગ ફાસ્ટ હવે વાત કરીએ બીજા વાક્યની બટ દીપ એન્ડ આનંદ વોક સ્લોલી અહીં તમને બે વ્યક્તિની વાત દેખાય છે દીપ એન્ડ આનંદ એટલે તમને ક્રિયાપદનું એસવાળું રૂપ નથી દેખાતું પણ દેખાય છે મૂળ રૂપ જે સાદા વર્તમાનકાળના નિયમ પ્રમાણે છે પણ હવે તમારે ચાલુ વર્તમાનકાળમાં ચેન્જ કરવાનું છે ત્યારે દીપ અને આનંદ બે વ્યક્તિ હોવાથી તમારે ઇઝનો ઉલ્લેખ નથી કરવાનો અહીં તમારે ટૂબીનું રૂપ લેવું પડશે આર અને ક્રિયાપદ વોકનું આઈએનજીવાળું રૂપ થશે વોકિંગ તો બીજું વાક્ય તમારું બનશે બટ દીપ એન્ડ આનંદ આર વોકિંગ સ્લોવલી ત્રીજા વાક્યની વાત કરીએ ધ ટીચર સાઉટ્સ એટ ધેમ ટીચર એક વચન હોવાથી સાઉટ્સ આપેલું છે જેને આપણે ચાલુ વર્તમાનકાળમાં ચેન્જ કરીશું તો ટીચર સાથે આવશે ટ્યુબીનું રૂપ ઇઝ અને સાઉટનું થશે શાઉટિંગ તો તમારું ત્રીજા વાક્યનો આન્સર બનશે ધ ટીચર ઇઝ સાઉટિંગ એટ ધેમ ચોથા વાક્યની વાત કરીએ ધે લાફ શોર્ટ વાક્ય છે કર્તા અને ક્રિયાપદ બે દેખાય છે ક્રિયાપદ મૂળરૂપ દેખાય છે કેમ કે કરતા ધે છે એટલે કે બહુવચન છે તો જ્યારે તમે ચાલુ વર્તમાન કાળમાં ચેન્જ કરશો ત્યારે બહુવચન સાથે ટ્યુબીનું રૂપ આવશે આર અને લાફનું થશે લાફિંગ તો ચોથું વાક્ય તમારું બનશે ધે આર લાફિંગ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો પેરેગ્રાફ નંબર સોળ જે આગળના પેરેગ્રાફ પ્રમાણે જ હતો જે તમને સરળ લાગ્યો હશે હવે વધીએ આપણે પેરેગ્રાફ નંબર સેવન્ટીન તો વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ નંબર સેવન્ટીન તમે સ્ક્રીન પર જોઈ શકો છો રચના ડ્રોસ રંગોલી શીતલ રાઇટ્સ ઓન ધ બ્લેકબોર્ડ નેહા બ્રિંગ્સ બલૂન્સ દેવ એન્ડ કિરણ ડેકોરેટ ધ ક્લાસરૂમ તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા પેરેગ્રાફ સોલ્વ કર્યા તો હવે તમને વાંચતી વખતે જ ખ્યાલ આવી જવો જોઈએ કે આ પેરેગ્રાફ કયા કાળનો છે યસ તમે જોઈ શકો છો એસ કે ઈ એસ અને મૂળરૂપ દેખાય છે એટલે કે આ પેરેગ્રાફ સાદા વર્તમાન કાળનો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે જેને આપણે સૂચના પ્રમાણે ચેન્જ કરવાનું છે ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પાસ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળમાં તો આ પેરેગ્રાફ પણ સરળ જ છે કેમ કે સાદા ભૂતકાળમાં ચેન્જ કરવું ખૂબ જ સરળ છે ઓનલી તમને ક્રિયાપદના બીજા રૂપ ખ્યાલ હોવા જોઈએ તમને જે ક્રિયાપદ આપેલા છે એના તમે બીજા રૂપ ચેન્જ કરીશું એટલે તમારો સિમ્પલ પાસ ટેન્સમાં ચેન્જ થશે તો આપણે ચેન્જ કરીએ પેરેગ્રાફ નંબર સેવન્ટીનને તો સૌથી પહેલાં વાત કરીએ પહેલાં વાક્યની રચના ડ્રોસ અરંગોલી ડ્રોસ ક્રિયાપદ આપેલું છે તો એનું બીજું રૂપ થશે ડ્ર્યુ યસ ક્રિયાપદના બધા રૂપ ખ્યાલ હોવા જરૂરી છે ડ્રો ડ્ર્યુ ડ્રોન તો તમારું બીજું વાક્ય બનશે સોરી પહેલું વાક્ય બનશે રચના ડ્ર્યુ અરંગોલી યસ સાદા ભૂતકાળની વાક્ય રચના ખૂબ જ સરળ હોય છે કરતા પછી ડાયરેક્ટ ક્રિયાપદનું બીજું રૂપ એટલે તમારો પહેલો આન્સર બનેલો છે રચના રચનાઢ્યુ અરંગોલી હવે બીજા વાક્યની વાત કરીએ શીતલ વ્રાઇટ્સ ઓન ધ બ્લેક બોર્ડ વ્રાઇટ્સ ક્રિયાપદ આપેલું છે યસ જેનું બીજું રૂપ થશે વ્રોટ યસ યાદ કરો ત્રણ ક્રિયાપદ વ્રાઇટ વ્રોટ વ્રિટન તો તમારું બીજું વાક્ય બનશે શીતલ વ્રોટ ઓન ધ બ્લેક બોર્ડ યસ હવે ત્રીજું વાક્ય નેહા બ્રિંગ્સ બલૂન્સ એસ કે એસ વાળું રૂપ છે બ્રિન્ક્સ યસ જેનું બીજું રૂપ થશે બ્રોટ બ્રિંગ બ્રોટ બ્રોટ કંઈક આ રીતે ત્રણ ક્રિયાપદ બને છે તો એ પ્રમાણે ત્રીજું વાક્ય બનાવીએ નેહા બ્રોટ બલૂન્સ અને હવે સેવન્ટીન્થ પેરાગ્રાફનું લાસ્ટ વાક્ય દેવ એન્ડ કિરણ ડેકોરેટ ધ ક્લાસરૂમ અહીં દેવ અને કિરણ બે વ્યક્તિની વાત છે એટલે ક્રિયાપદ તમને ડેકોરેટ આપેલું છે મૂળરૂપ પણ આપણે ચેન્જ કરવાનું છે સાદા ભૂતકાળ પ્રમાણે તો ડેકોરેટનું બીજું રૂપ થશે ડેકોરેટેડ સામાન્ય રીતે ડી લગાડીને તમારે ડેકોરેટેડ બીજું રૂપ બનાવવાનું છે તો એ પ્રમાણે તમારો આન્સર બનશે દેવ એન્ડ કિરણ ડેકોરેટ ધ ક્લાસરૂમ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો પેરેગ્રાફ નંબર સત્તર સેવન્ટીન તમને ખૂબ જ સરળ લાગેલો હશે કે સાદા ભૂતકાળમાં ચેન્જ કરવાનો હતો હવે આપણે આ વિડીયોનો લાસ્ટ પેરેગ્રાફ સોલ્વ કરીએ પેરેગ્રાફ નંબર એટીન તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમને એટીન્થ પેરેગ્રાફ દેખાઈ રહ્યો છે મધર મેડ ટી ડીડ જતીન લાઈક ટી ફાધર એન્ડ સિત્તલ એન્જોયડ અ મૂવી ગૌરવ પ્લેડ વિથ હિઝ ડોગ ખૂબ જ સરળ પેરેગ્રાફ છે અને તરત જ ખ્યાલ આવી જાય કે કયા કાળમાં પેરેગ્રાફ આપેલો છે શું કામ કેમ કે બધા જમાં કરતા પછી ડાયરેક્ટ ક્રિયાપદનું બીજું રૂપ દેખાય છે અને બીજા વાક્ય તો પ્રશ્ના છે શરૂઆતમાં જ ડીડ દેખાયું તો સાદા ભૂતકાળ સિવાય બીજો કોઈ કાળ પોસિબલ જ નથી તો આપણે તરત જ ખ્યાલ આવી ગયો કે આ કાળ સાદા ભૂતકાળમાં છે જેને આપણે ચેન્જ કરવાનું છે સિમ્પલ ટેન્સમાં એટલે કે સાદા વર્તમાન કાળમાં યાનિ કે ડઝ આવશે પ્રશ્નાર્થ અને નકારમાં અને હકાર વાક્યમાં કે એસ કે મૂળ રૂપ આવશે તો ચેન્જ કરીએ પેરેગ્રાફ નંબર એટીનને તો જોઈએ પહેલું વાક્ય મધર મેડ ટી ક્રિયાપદનું બીજું રૂપ આપેલું છે મેડ જેનું મૂળ રૂપ થશે મેક પણ આગળનો કરતા મધર છે એટલે કે ત્રીજો પુરુષ એકવચન જેની સાથે કે એસ વાળું રૂપ આવશે તો ક્રિયાપદ બનશે મેક્સ અને વાક્ય બનશે મધર મેક્સ ટી ખૂબ જ સરળ બીજા વાક્યની વાત કરીએ બીજું વાક્ય પ્રશ્નાર્થ છે શરૂઆત ડીડથી થઈ છે અને સાદા ભૂત ભૂતકાળની સિસ્ટમ જ છે પ્રશ્નાર્થના કામમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે જે આપેલું છે ડીડ જતીન લાઇક ટી તો આપણે આ જ વાક્યને પ્રશ્નાર્થની વાક્ય રચના પ્રમાણે સાદા વર્તમાનકાળમાં ચેન્જ કરવાનું છે તો સાદા વર્તમાનકાળમાં પણ રોલ્સ છે પ્રશ્નાર્થને નકારમાં મૂળરૂપ જ આવે છે તો ક્રિયાપદમાં કોઈ ચેન્જ નથી કરવાનું આગળનું જે તમને ડીડ આપેલું છે એ તમારે ડઝ કે ડૂમાં ચેન્જ કરવાનું છે કર્તા પ્રમાણે પણ અહીં તમારો કર્તા છે જતીન એટલે આવશે ડઝ તો તમારું બીજું વાક્ય બનશે ડઝ જતીન લાઈક ટી હવે ત્રીજા વાક્યની વાત કરીએ ફાધર એન્ડ શીતલ એન્જોયડ અ મૂવી એટલે કે બે વ્યક્તિ છે એટલે તમને એન્જોયડ આપેલું છે એવું નહીં સાદા ભૂતકાળમાં કરતાં એક વચન હોય કે બહુ વચન હોય બધા જમાં ક્રિયાપદનું બીજું રૂપ જ આવે છે તો હવે આપણે વાત કરીએ સાદા વર્તમાનકાળ પ્રમાણે તો સાદા વર્તમાનકાળમાં બહુ વચન કરતા હોય અથવા તો બે વ્યક્તિની વાત હોય ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે તો એન્જોઈડનું મૂળરૂપ થશે એન્જોય અને તમારું ત્રીજું વાક્ય બનશે ફાધર એન્ડ સીતલ એન્જોય અ મૂવી હવે વાત કરીએ અઢારમા પેરેગ્રાફનું છેલ્લું વાક્ય ગૌરવ પ્લેડ વિથ હિઝ ડોક ક્રિયાપદ આપેલું છે બીજું રૂપ પ્લેડ જેનું આપણે મૂળરૂપ થશે પ્લે પણ કરતા તરીકે ગૌરવ છે એટલે પ્લે સાથે તમારે લગાવવું પડશે એસ કે ઈ એસ તો તમારું બનશે પ્લેડનું પ્લેસ અને તમારો આન્સર બનશે ગૌરવ પ્લેસ વિથ હિઝ ડોક તો વિદ્યાર્થી મિત્રો આ આપણો હતો પેરેગ્રાફ નંબર એટીન ઓલરેડી આપણે આ વિડીયોમાં પાંચ પેરેગ્રાફ સોલ્વ કર્યા અને આગળના વિડીયોમાં પણ ઘણા પેરેગ્રાફ સોલ્વ કરેલા છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું અત્યાર સુધી ટોટલ આપણે ચેન્જ ધ ટેન્સ ટોપિકના અઢાર પેરેગ્રાફ સોલ્વ કરીએ યસ આ બધા જ પેરાગ્રાફ તમે શાંતિથી સોલ્વ કરશો તો તમારે એક્ઝામમાં એક પણ માર્ક્સ જશે નહીં તો આશા રાખું છું આ બધા વિડીયોને તમે મેક્સિમાઇઝ રિવિઝન કરશો જેથી તમારો ચેન્જ ધ ટેન્સ ટોપિકનો કન્સેપ્ટ ક્લિયર થાય ખાસ યાદ રાખો આ ટોપિક ધોરણ નવ અને દસ બંનેમાં કામ આવે છે અને આ ટોપિકમાં કાળ પર પકડ હોવી જરૂરી છે જો તમે અંગ્રેજીમાં કાળને સારી રીતે જાણતા હશો તો તમારો ક્યારેય કાળ નહીં આવે યસ તો કાળ પર પકડ હોવી ખૂબ જ જરૂરી છે અને ત્રણ વિડિયો આપણે છેલ્લે બનાવેલા છે ચેન્જ ધ ટેન્સ ટોપિકના મેક્સિમમ પેરાગ્રાફ સોલ્વ કર્યા કારણ કે ટોપિક ખૂબ કામનો હતો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે થેન્ક યુ આભાર